ગીરસોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે દક્ષિણ રેન્જના આઈજીપી ત્રિવેદીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો, જેમાં ગીરસોમનાથ જિલ્લાના સોમનાથ, ઉના, તલાલા અને કોડીનારના કોંગ્રેસના ધારાસભ્યોની સૂચિત ગેરહાજરી જોવા મળી હતી. આ લોકદરબારમાં સાગર ખેડૂતોએ ઘણી બધી રજૂઆત અને માછીમારોને પડતી અનેક સમસ્યાઓ બાબતે આઈજીપીએ યોગ્ય હાલ લાવવાની ખાતરી આપી હતી. ચોપાટી, ધાર્મિક સ્થળોએ તેમજ સ્કૂલ વિસ્તારમાં વધતા જતા આવારા તત્વોના હલ માટે રોમિયો સ્કવોડ કાર્યરત કરાશે તથા શહેરભરમાં ચોરીના બનાવો રોકવા માટે 240 સીસીટીવી કેમેરાઓ ગોઠવાશે તેમ જણાવવામાં આવ્યું હતું. 240 કેમેરા 90 જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવાની કામગીરી 6 માસમાં પૂર્ણ થશે. ટેકનોલોજી અત્યારનું સૌથી મહત્વનું પાસું છે સુરક્ષા માટેનું, અને ટેકનોલોજી અંગે અમે વ્યવસ્થિત તૈયાર છીએ. એસપી સાહેબે વ્યક્તિગત રીતે તમામ પોઈન્ટ એમણે જાતે ચકાસ્યા છે કે આ જગ્યાઓ મહત્વની જરૂરી છે, અને એ તમામ જગ્યાઓ પર એમણે પ્લાનિંગ કરી અને ગોઠવેલું છે. 6 માસમાં સીસીટીવી કેમેરા એક્ટિવ થઈ જશે. જાહેર બહેનો અને દીકરીઓ જે છે આપણી સલામતી મહેસૂસ કરે એના માટે રોમિયો સ્કવોડ બનાવવાની પણ અમે તૈયારી કરેલી છે, અને આવા જગ્યા ઉપર ડિકોય ગોઠવવામાં આવશે. સરકારશ્રી અત્યારે નવા પ્રમોશન આપી રહી છે, એટલે ડીવાયએસપી વગેરે જગ્યાઓ ખાલી છે એને સત્વરે ભરવામાં આવશે. જગ્યાઓ કરતાં પણ ટેકનોલોજીકલ જે જરૂરિયાત છે, લેસર સુરક્ષા છે, સીસીટીવી કેમેરાની સુરક્ષા છે, સ્કેનર બેગેજ સુરક્ષા છે, એનું પ્લાનિંગ છે. કોસ્ટલ એરિયામાંથી કોઈ પ્રશ્ન ના આવી શકે એટલે અંદરના ભાગમાં જો દરિયામાં પણ જો ચેકપોસ્ટ કરવી પડે તો ત્યાં પણ, જેમ બોર્ડર આઉટપોસ્ટ બીએસએફની હોય છે ક્રિક વિસ્તારમાં, એવા પ્રકારનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે.